ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 માં આગળ વધશું. આજના ટોપિકનો હેડિંગ છે વર્ગીકરણના પ્રકાર. ગયા લેક્ચરમાં આપણે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી શીખ્યા હતા, બરોબર. હવે વર્ગીકરણનો પ્રશ્ન આવે ક્યારે, તો કે સૌથી પહેલા તમારે માહિતી ભેગી કરવી પડે. કોઈ પણ ક્ષેત્રમાં તમે અભ્યાસ કરતા હો એનો તમારે ડેટા કલેક્ટ કરવાનો હોય, બરોબર. એની માટે જુદા જુદા રસ્તાઓ છે. હવે તમને કામ સોંપવામાં આવ્યું, તમારા એરિયામાં 100 કુટુંબ નો તમારે અભ્યાસ કરવાનો છે. હવે ભાવનગરની અંદર ઘણા બધા કુટુંબ છે, એટલે આખું ભાવનગર ઈ સમષ્ટિ થઈ, બરોબર. ગયા લેક્ચરમાં સમષ્ટિ અને નિદર્શ શીખ્યા હતા. આખું ભાવનગર ઈ સમષ્ટિ થઈ અને એમાંથી માત્ર 100 કુટુંબની પસંદગી, એટલે આ 100 કુટુંબ છે ને એ નિદર્શ કહેવાય. નિદર્શ એટલે કે સેમ્પલ, બરોબર. કુલ જથ્થામાંથી અમુક વસ્તુ જેને આપણે સેમ્પલ નિદર્શ કહીએ છીએ, આ 100 કુટુંબની પસંદગી કરી અને 100 કુટુંબની અંદર અભ્યાસ કેનો કરવાનો છે, તો કે બાળકોની સંખ્યાનો. બાળકોની સંખ્યા. હવે આ અભ્યાસ કરતા માની લો એવું માલુમ થાય છે કે 10 કુટુંબ એવા છે, બરાબર. આની તમે માહિતી લાવશો ને, એટલે તમે આવી રીતના લિસ્ટમાં લખ્યું છે, પહેલા ઘરે ક્યાં હતા, ત્યાં એક પણ બાળક નહોતું, બીજા ઘરે બે બાળક હતા, પછીના ઘરે એક બાળક હતું, પછીના ઘરે ત્રણ બાળક હતા, પછીના ઘરે એક, બરાબર. આવી રીતના લાઇનમાં તમે 100 કુટુંબની માહિતી લખીએ છે. આને કેવી માહિતી કહેવાય, તો કે અવર્ગીકૃત. પછી આમાં ગણવાનું કે એક પણ બાળક ન હોય, બરોબર. એક પણ બાળક ન હોય મતલબ કે 0 બાળકો હોય એવા, તો કે આ 1, 2, 3, 4 એમ આખી માહિતી લખી હોય, એમાં તમે ગણતરી કરો તો એક પણ બાળક ન હોય એવા માની લ્યો 10 કુટુંબ મળ્યા. પછી એક બાળક હોય તો ગણતરી કરી, આ 1, 2, 3, 4 એમ આખા લિસ્ટની અંદર 100 કુટુંબની આખાની તપાસ કરી હતી, એમાં એક બાળક હોય એવા 35 કુટુંબો મળ્યા, બરાબર. આ પહેલું કુટુંબ, આ બીજું કુટુંબ, એવી રીતના આગળ જેટલા કુટુંબો હોય એનો સરવાળો કરવાનો, એટલે 35 કુટુંબો એક બાળક હોય એવા મળ્યા આપણને. પછી બે બાળકો હોય એવા 40 કુટુંબ મળ્યા, ત્રણ બાળકો હોય એવા 15 કુટુંબ મળ્યા. તો આવી રીતે એક એક કુટુંબની માહિતી લખી હતી કે પહેલા કુટુંબમાં એક પણ બાળક નહોતું, બીજામાં બે, ત્રીજા કુટુંબમાં એક બાળક, ચોથામાં ત્રણ બાળક, પાંચમા કુટુંબમાં એક, એવી રીતના 100-100ની જે છૂટી માહિતી લખી હતી એને અવર્ગીકૃત કહેવાય. અને હવે જો એને કોષ્ટક સ્વરૂપે ફેરવી નાખવામાં આવે આ રીતે ગણતરી કરીને, કે બાળકોની સંખ્યા અને કુટુંબની સંખ્યા, તો 0 બાળકો, 1, 2 અને 3 બાળક. 0 એટલે કે એક પણ બાળક ન હોય એવા 10 કુટુંબ, એક બાળક હોય એવા 35 કુટુંબ, બે બાળક હોય એવા 40 કુટુંબ અને ત્રણ બાળક હોય એવા 15 કુટુંબ. તો બધા ટોટલ કુટુંબનો સરવાળો કરવામાં આવે તો કુલ 100, બરાબર. આપણે 100 કુટુંબનો અભ્યાસ કર્યો હતો, તો આ માહિતી વર્ગીકૃત થઈ ગઈ. અહીંયા આપણે ભણીએ છીએ વર્ગીકરણના પ્રકાર. તો આ પ્રકારે જે વર્ગીકરણ થયું છે એમાં અભ્યાસ જેનો કરવામાં આવેલો છે એ બાળકોની સંખ્યા છે. બાળકોની સંખ્યા કેવા પ્રકારની માહિતી કહેવાય, આ અહીંયા જે લિસ્ટ બનાવ્યું છે એની અંદર આંકડાઓ છે, અને જે આંકડા સ્વરૂપની માહિતી હોય, બરોબર, એને કેવી માહિતી કહેવાય. માહિતીના ગઈકાલે આપણે પ્રકાર શીખ્યા હતા, બરોબર. એમાં હતું સંખ્યાત્મક માહિતી, એટલે આ જે વર્ગીકરણ છે એ છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. વર્ગીકરણનો પહેલો પ્રકાર સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, કે જેમાં આવી રીતના દરેક કુટુંબની અંદરના બાળકોની સંખ્યા જે સંખ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે, બરોબર. 0 બાળકો, 2 બાળકો, 1 બાળકો, અહીંયા આપણે અભ્યાસ બાળકોની સંખ્યાનો કરીએ છીએ, અને જે આંકડા સ્વરૂપે દર્શાવાય, સંખ્યામાં દર્શાવે, એટલે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. બીજું ઉદાહરણ લઈએ. હવે આ જ 100 કુટુંબ પહેલી વખતે બાળકોની સંખ્યાનો અભ્યાસ કર્યો હતો, હવે એ 100 કુટુંબમાં હું વ્યવસાયનો અભ્યાસ કરું છું, કે કોનો કયો વ્યવસાય છે.
તો બાળકોની સંખ્યાનું આપણે લખતા હતા તો પહેલા કુટુંબમાં ઝીરો, બીજામાં બે, પછીનામાં એક, એ આંકડા સ્વરૂપે લખાતું હતું. હવે હું વ્યવસાય લખીશ તો વ્યવસાય મારે આવો લખવો પડશે કે ભાઈ પહેલા કુટુંબમાં આપણે જોયું તો એ કુટુંબ ખેતી કરતું હતું, બીજું કુટુંબ છે એ મજૂરી કરે છે, પછીનું કુટુંબ તો કે એ વેપાર કરે છે, પછીનું કુટુંબ તો કે એ નોકરી કરે છે, બરાબર. વળી પાછું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા કુટુંબનો અભ્યાસ કર્યો, પાંચમા કુટુંબમાં પૂછવામાં આવ્યું તો એ ખેતી કરે છે, છઠ્ઠું કુટુંબ વેપાર, સાતમું કુટુંબ નોકરી, આઠમું કુટુંબ ખેતી, બરાબર. એમ 100-એ 100 કુટુંબનું લિસ્ટ કર્યું તો આ અવર્ગીકૃત માહિતી કહેવાય, બરાબર. જેમ અહીંયા આ અવર્ગીકૃત માહિતી હતી, 0 બાળકો, 2 બાળકો, 1 બાળકો, 3 બાળકો, એમ દરેકે દરેકના કુટુંબની અંદર બાળકોની સંખ્યા અવર્ગીકૃત સ્વરૂપે લખી હતી, એમ વ્યવસાય અવર્ગીકૃત સ્વરૂપે લખ્યો. અહીંયા જે લખવામાં આવ્યું છે એ આંકડા સ્વરૂપનું છે, અને આનું જે વર્ગીકરણ કરવામાં આવે એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. અને આનું જે વર્ગીકરણ કરવામાં આવશે આમાંથી આપણે ટોટલ કરશું કે ભાઈ ખેતી કેટલા કુટુંબ કરે છે, તો કે આ 1, 2, 3 એમ આખા લિસ્ટની અંદર જેટલા જેટલા ખેતી કરતા હોય એનું લિસ્ટ કરીને ટોટલ કરવામાં આવે તો 100 કુટુંબમાંથી 30 કુટુંબ ખેતી કરે છે, માની લો એવું આપણને મળ્યું. પછી વેપારનો ટોટલ કર્યો કે વેપાર કરતા હોય એવા કુટુંબો કેટલા, આ 100 કુટુંબમાંથી વેપાર કરતા હોય એવા કેટલા, તો ગણતરી કરી તો માની લો 25 કુટુંબ એવા મળ્યા કે જે વેપાર કરે છે. પછી નોકરી કરતા હોય એવા 25, મજૂરી કરતા હોય એવા 20, બરાબર. અને એને હવે વર્ગીકૃત માહિતીમાં આપણે કન્વર્ટ કરીએ તો અહીંયા વ્યવસાય અને કુટુંબની સંખ્યા, વ્યવસાયની અંદર ખેતી, વેપાર, નોકરી અને મજૂરી. ખેતી કરતા હોય એવા 30, વેપાર કરતા હોય એવા 25, નોકરી કરતા હોય એવા 25, મજૂરી કરતા હોય એવા 20 અને કુલ કુટુંબો 100, બરાબર. આ બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ 100 કુટુંબ છે. તો અહીંયા જેનો અભ્યાસ કર્યો છે, જે ચલ તરીકે છે એ શબ્દ સ્વરૂપની માહિતી છે, એનું અવર્ગીકૃત સ્વરૂપ શબ્દવાળું હોય એટલે આને કહેવાય ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, બરાબર. એટલે વર્ગીકરણના બે પ્રકાર થયા, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણમાં જેનું વર્ગીકરણ થતું હોય એ ચલ સંખ્યામાં હોય, અને ગુણાત્મક માહિતીના વર્ગીકરણમાં જેનું વર્ગીકરણ થતું હોય એ ચલ શબ્દ, બરાબર, એટલે કે ગુણ દર્શાવતો હોય, બરાબર. એટલે ખેતી, વેપાર, નોકરી, મજૂરી, બરાબર, એનું વર્ગીકરણ અહીંયા કરવામાં આવે છે, બરાબર. અહીંયા ઈ આ જોઈને ભૂલ ન કરતા કે સાહેબ તમે તો કીધું હતું કે આંકડા હોય એટલે એ સંખ્યાત્મક કહેવાય, પણ આ નીચે જે છે એ આવૃત્તિ છે, બરાબર. આ આ આંકડા જોઈને આને સંખ્યાત્મક ન લખી નાખતા, નીચેના ભાગમાં તો હંમેશા આંકડાઓ જ આવે, જેમ કે આવૃત્તિ છે. કોણ કેટલી વાર આવ્યું, ખેતી કેટલી વાર આવી, આખા લિસ્ટમાં ખેતી કેટલી વાર આવી, તો કે 30 વખત. આખા લિસ્ટમાં વેપાર કેટલી વખત આવ્યો, તો કે 25 વખત. નોકરી એવું કેટલી વખત આવ્યું, તો કે 25 વખત. મજૂરી કેટલી વખત આવી, તો કે 20 વખત. આ આવૃત્તિ છે, કોણ કેટલી વખત છે એવું દર્શાવે છે, એ હંમેશા આંકડામાં જ હોય, બરોબર. ચલ કઈ રીતના નક્કી થશે, તો કે અભ્યાસ કોનો કરેલો છે, બરોબર. ખેતી, વેપાર, નોકરી, મજૂરી, તો એ શબ્દ સ્વરૂપની એટલે ગુણાત્મક માહિતી થઈ. અહીંયા બાળકોની સંખ્યા જે આંકડામાં હોય એટલે આવડિયા સંખ્યાત્મક માહિતી થઈ. તો વર્ગીકરણના બે પ્રકાર થયા, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. હવે આગળના ટોપિકમાં આપણે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં ફેરવતા શીખવાનું છે, બરાબર. અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃતમાં, બંનેમાં સંખ્યાત્મક માહિતીઓ જે છે એ અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં ફેરવવાની, અને ગુણાત્મક માહિતીને અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં કન્વર્ટ કરવાની. આપણે એક ઉદાહરણ દ્વારા શીખીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગીકરણના પ્રકાર જોયા, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક. સંખ્યાત્મક એટલે કે જે માહિતી ભેગી કરો ને તમને આંકડા સ્વરૂપે મળે, જેમ કે કુટુંબમાં બાળકોની સંખ્યા, તો બાળકોની સંખ્યા આંકડા સ્વરૂપે 0, 1, 2, 3 હોય. અને જે માહિતી ભેગી કરો ને શબ્દ સ્વરૂપે મળે, જેમ કે વ્યવસાય, તો ખેતી, પછી નોકરી, મજૂરી, બરાબર, એ બધામાં માહિતી શબ્દ સ્વરૂપની મળશે. હવે આમાં પહેલો પ્રકાર, સંખ્યાત્મક માહિતી છે એનું વર્ગીકરણ બે પ્રકારનું હોય, અસતત અને સતત. હવે માહિતી ઉપર આધાર રાખે.
જો અસતતના ઉદાહરણ લઈએ ને તો એમાં કુટુંબમાં બાળકોની સંખ્યા, પછી રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા. બરોબર, ગઈકાલે મેં કીધું હતું જેને તમારે ગણવું પડે, બાળકો તો ગણવાના હોય, અકસ્માતની સંખ્યા એ પણ ગણવાની હોય. બરોબર, એટલે જેમાં ગણવાની જરૂર પડતી હોય એ બધા અસતત હોય. હવે તમને કીધું હોય કે તમારે બાળકોની સંખ્યાની માહિતી લેવાની છે અથવા તો કોઈ રસ્તા ઉપર થતા અકસ્માતની માહિતી લેવાની છે, તો તમે માહિતી લઈને આવશો એ કંઈક આ પ્રકારની મળશે કે ભાઈ પહેલા દિવસે એક પણ અકસ્માત નથી થયો, બીજા દિવસે એક અકસ્માત થયો, પછીના દિવસે ત્રણ અકસ્માત થયા, પછીના દિવસે બે અકસ્માત થયા, પછીના દિવસે ઝીરો, ત્રણ, ચાર, પાંચ, ઝીરો, એક, ઝીરો, બે, ઝીરો, એક, ત્રણ, આ બધા અકસ્માતની સંખ્યાઓ છે જુદા જુદા દિવસે, પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે. બરોબર, એમ આપણે અકસ્માતની સંખ્યાઓ છે એનું આવી રીતના લિસ્ટ કરતા જઈએ. બરોબર, માની લ્યો આ બધા જુદા જુદા દિવસે થતા અકસ્માતોની સંખ્યા છે. બરોબર, આ અસતત હોય, અસતત મતલબ કે ઝીરો અકસ્માત હોય, પછી સીધો એક અકસ્માત હોય, બે અકસ્માત હોય, ત્રણ અકસ્માત હોય, ચાર અકસ્માત હોય, પાંચ અકસ્માત હોય, એની વચ્ચેના આંકડાઓ એટલે કે 2.5, 1.2, 7.3, 5.8 એવા આંકડાઓ આવી શકે નહીં. ઝીરો પછી સીધું એક જ તે, એક પછી સીધું બે જ તે, એટલે એ અસતત થયું. એમ બાળકોની સંખ્યા આવી રીતના પૂર્ણાંકો જ હોય. બરોબર, કોઈ દિવસ 2.5 કે 3.5 કે 4.25 એવા બાળકો ન હોય. બરોબર, એટલે એ તે અસતત પ્રકારની માહિતી થઈ. મેં કીધું એમ જેના ગણતરીની જરૂર પડે, જે ગણતરી પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરોબર, હંમેશા 1, 2, 3, 4, 5 એ પ્રકારની જ હોય. સતતનું ઉદાહરણ લઈએ તો એની અંદર ક્લાસમાં વિદ્યાર્થીનું વજન. બરોબર, હવે વજનમાં એવું ન હોય કે 30 કિલો હોય પછી 31 કિલો જ હોઈ શકે, વચ્ચેના આંકડા એટલે કે 30.2, 30.5, 30.7 એવું વજન કોઈનું ન હોય એવું બની શકે નહીં. વજન 30 હોય, 30.1 હોય, 30.2 પણ હોય, 30.4 પણ હોય, એટલે વજન કોઈ પણ આંકડો હોઈ શકે. બરોબર, આનું મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું કે એવી માહિતી કે જેને તમારે માપવી પડે, વજન માપવાનું હોય, ઊંચાઈ પણ માપવાની હોય, તો એવી બધી માહિતીનો કોઈ પણ જવાબ આવી શકે. બરોબર, એટલે આ માહિતી છે એ સતત થઈ. ક્લાસમાં વિદ્યાર્થીના વજનનું લિસ્ટ કર્યું હોય તો કોઈક વિદ્યાર્થીનું 30 કિલો આવે, કોઈક વિદ્યાર્થીનું 31.5 આવે, કોઈક વિદ્યાર્થીનું 28.9 આવે. બરોબર, કોઈ વિદ્યાર્થીનું આવે 45 કિલો, કોઈકનું 32 કિલો, કોઈકનું 35 કિલો, 34.8. આ પ્રકારના વજનો મળ્યા, આ કેવી માહિતી કહેવાય? સતત. સતત શું કામ? કે આમાં કોઈ પણ આંકડો હોઈ શકે, કન્ટિન્યુ. બરોબર, અને આમાં અમુક અમુક આંકડાઓ તે ધારણ કરી શકે. હવે આ બંને માહિતી અવર્ગીકૃત છે. મારે અસતત માહિતીને વર્ગીકૃત કરવી છે અને સતત માહિતીને પણ વર્ગીકૃત કરવી છે. તો વર્ગ પાડવા માટે આની અંદર આંકડામાં બહુ ઝાઝી વેરાયટી નથી. બરોબર, ઝીરો છે, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બરોબર, માત્ર આટલા જ આંકડા છે. જ્યારે આની અંદર આંકડા બધા જુદી જુદી પ્રકારના જ છે અને વજનમાં તો તમને ખબર છે કયો આંકડો આવે એ કાંઈ નક્કી જ નહીં. એટલે આમાં મારે વર્ગ પાડવા પડશે. બરોબર, કયા પ્રકારના? તો કે આમાં સૌથી નાનામાં નાનો આંકડો ગોતવાનો. સૌથી નાનામાં નાનો આંકડો કયો છે? તો કે 28.9. સૌથી મોટામાં મોટો આંકડો કયો છે? 45. તો 28.9 થી 45 સુધીની બધી જ સંખ્યાઓ આવી જાય ને એ પ્રકારે આપણે વર્ગ પાડશું. દસમા ધોરણની અંદર વર્ગ આવતા હું 28 થી વર્ગ શરૂ કરું. 28 થી 30, 30 થી 32, 32 થી
34 બબ્બેના ગેપે પાડું છું, 34 થી 36, 36 થી 38, 38 થી 40, 40 થી 42, 42 થી 44, 44 થી 46. અહીંયા મેં મારી રીતે નક્કી કરી નાખ્યું કે હું કવડા વર્ક પાડીશ, બરોબર. પણ રકમમાં જો ઉપર આપેલું હોય કે 5 જ વર્ક પાડવાના છે તો આટલા બધા વર્ગ ન હાલે, માત્ર 5 વર્ગમાં પૂરું કરવાનું, બરોબર. એની માટેની ગણતરી ઓછી, જેમ આગળ દાખલા આવતા જેમ હું શીખવાડતો જઈશ. અથવા તો કીધું હોય કે વર્ગ લંબાઈ 5 હોવી જોઈએ. વર્ગ લંબાઈ 5 મતલબ કે આ જે ગેપ બે બે નો રાખ્યો છે ને એની બદલે 5-5 ગેપે, બરોબર, એ રીતના વર્ગ સેટ કરવાના હોય. અત્યાર પૂરતું આપણે વર્ગીકરણ શીખીએ, બરોબર, અને એમાં પછી કયા કયા પ્રકારની શરતો મૂકી શકે કે વર્ગ લંબાઈ એટલી રાખવાની, 5 વર્ગ પાડવાના, 7 વર્ગ પાડવાના, બરોબર, એ પ્રમાણેનું આપણે આગળ વર્ગીકરણ શીખશું. અત્યારે વર્ગીકરણમાં અહીંથી જોતું જવાનું 0, તેની સામે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું, 1, 3, પછી 2, પછી 0, પછી 3, પછી 4, 5, 0, 1, 0, 2. હવે જો અહીંયા 4 થઈ ગયા, 5મું આવશે એટલે આપણે ત્રાસી લાઈન કરશું, બરોબર, 5-5 જૂથ બની જાય એટલા માટે. હવેનો જે 0 આવ્યો એમાં હું ત્રાસી લાઈન કરીશ, પછી 1, 3, ફરીથી 3, 0, 2, 1, 2, 4, 5, 0, 1, બરોબર. એટલે હવેના 1માં ત્રાસી લાઈન, વળી પાછું 0, પછી 2, ફરીથી 2, ફરીથી 0, વળી પાછું 1, 2 અને 1, બરાબર. તો અહીંયા આપણું આવૃત્તિ વિતરણ પૂરું થયું અને એની ઉપરથી અહીંયા આપણે આવૃત્તિ લખી નાખશું. આ લાઈનને કહેવાય આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા લખવાનું આવૃત્તિ. બરોબર, આમાં કેટલી આવૃત્તિ થઈ? તો 5 અને 4 9, 5 અને 2 7, 5 અને 2 7, 4 2, આમાં પણ 2, અને આનો કુલ ટોટલ અહીંયા લખી નાખવાનો, કુલ તો કે 31, બરોબર. આનો ટોટલ કરશો એટલે 31 મળશે. તો આજે વર્ગીકરણ થયું એને કેવું કહેવાય? અસતત માહિતીનું વર્ગીકરણ, બરોબર, જેમાં અમુક ચોક્કસ આંકડાઓ જ આવે, બરોબર. વચ્ચેના 0.5, 0.7, 1.2, 1.5 એવા આંકડાઓનો કોઈ આવવાની સંભાવના નથી, અવકાશ નથી, બરોબર. એટલે આ પ્રકારના વર્ગીકરણને અસતત માહિતીનું વર્ગીકરણ કહેવાય. અહીંયા આપણે સતત માહિતીનું વર્ગીકરણ કરીએ છીએ. સતત શું કામ? તો કે વજન છે, વજનનો કોઈ પણ આંકડો હોઈ શકે, બરોબર. એટલે 28 થી 30 વચ્ચે ગમે એટલા કિલોનો વિદ્યાર્થી હોય, બરોબર, બધા આંકડાઓ શક્ય છે. એટલે આપણે આ રીતના વર્ગ પાડશું. આ વર્ગ પાડવાની જુદી જુદી મેથડો હોય છે, બરોબર ને, એ જેમ રકમમાં કીધું હોય, સૂચનામાં કીધું હોય એ પ્રમાણે વર્ગ પાડવાના, અમુક શરતો રાખેલી હોય. આમાં આપણે કેટલા વર્ગ પીડાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એવી પણ શરત મૂકી શકે જેમાં 9 વર્ગ પીડાય, એમ 5 જ વર્ગ પાડવાના. અથવા તો એવી શરત મૂકે કે આમાં જે વર્ગ લંબાઈ 2 છે એની બદલે 5 વર્ગ લંબાઈ લ્યો, બરોબર, રકમમાં જે રીતે કીધું હોય એ રીતના. અત્યારે કોઈ એવી શરતને ધ્યાનમાં ન રાખતા આપણે આપણી રીતે જ તે વર્ગ પાડ્યા છે. હવે 30, બરોબર, તો 30 ઉપરના વર્ગમાં લખવાના કે નીચેનામાં? જુઓ તો 30 આ બે જગ્યાએ છે, બરોબર. એટલે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાણી ને ત્યારે એવું નક્કી કરી નાખવામાં આવ્યું કે 30 છે એ આગળનો આંકડો જે હોય, બરોબર, જેને અધસીમા કહેવામાં આવે છે, એ અધસીમા તરીકે જેમાં 30 હોય ને એમાં એની ગણતરી થશે. આમાં 30ને નહીં ગણવાના. પછી એવું 32માં થાય, 32 બે જગ્યાએ આવે તો 32 આ વર્ગમાં ગણવાના, આમાં એને નહીં ગણવાના. 34માં એવું થાય તો 34ને નીચેના વર્ગમાં ગણવાના, બરોબર. 31.5 તો 31.5 આમાં આવશે. 28.9, 45, 32, જો 32 બે જગ્યાએ છે પણ અધસીમાવાળા વર્ગમાં આપણે ગણશું. પછી 35, 34.8, પછી 37, 32, 31.2, 35,
36.9, 29.4, 30.2, 35.4 એટલે ઈ આની અંદર આવશે. હવે ટોટલ કરી નાખ્યા, આમાં બે, આમાં ચાર, આમાં બે, પાંચ, એક, આમાં કોઈ વિદ્યાર્થી નથી અને આમાં એક. આનો ટોટલ 4 ને 2 6 ને 2 8 15, એટલે કુલ 15 વિદ્યાર્થીઓ થયા. આ જે વિતરણ થયું એને સતત માહિતીનું, અસતત અને સતત બંને કેવા પ્રકારની માહિતી છે, સંખ્યાત્મક. આની તમે માહિતી જોવો તો આમાં તમને આંકડા દેખાય, આમાં પણ આંકડા દેખાય. આવું ના આવું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ પણ આવી શકે કે જેમાં અહીંયા ખેતી, વેપાર, મજૂરી, ટૂંકમાં બધાના વ્યવસાય લખ્યા હોય એ બધા એના ગુણ કહેવાય, બરાબર. એનું પણ આવી રીતનું વિતરણ આવી શકે. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર. આજે વર્ગીકરણ શીખ્યા સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક આપણે જોયું, સંખ્યાત્મક અસતત અને સતત. અસતત એટલે જેમાં અમુક ચોક્કસ આંકડાઓ જ આવે, બરાબર. 0, 1, 2, 3, 4, 5 બાળકોની સંખ્યા અકસ્માત, આ બધું અસતત કહેવાય. સતતની અંદર કોઈ પણ આંકડો આવી શકે, જેમ કે વજન છે, ઊંચાઈ છે, બરાબર. વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ એ બધી સતત માહિતીઓ કહેવાય અને એને આવી રીતના વર્ગ સ્વરૂપે લખવી પડે. કેમ કે વજનની માહિતી હોય તો કોઈ વિદ્યાર્થીનું 28થી શરૂ કરી 46 સુધીનું કોઈ પણ આંકડો વજન તરીકે હોઈ શકે, એમાં અમુક ફિક્સ આંકડાઓ ન હોય. જ્યારે આમાં અકસ્માતની સંખ્યા હોય તો 0 થી 5 સુધીનો, 0 થી 5 વચ્ચેના, 0, 1, 2, 3, 4 અને 5 માત્ર આ જ આંકડો હોય, એ સિવાયનો કોઈ આંકડો અકસ્માતની સંખ્યામાં ન હોય. પછી બાળકોની સંખ્યા હોય તો એમાંય 0, 1, 2, 3, 4, 5, 6 એવી જ બાળકોની સંખ્યા હોય, એ સિવાયના વચ્ચેના 4.2, 5.2 એવા આંકડાઓ હોય નહીં. એટલે આમાં આ પ્રકારનું આપણે આવૃત્તિ વિતરણ કરશું. તો એક્ઝામ્પલના અમુક દાખલાઓ તમને હોમવર્કમાં મોકલું છું, બરાબર. એ વ્યવસ્થિત લેક્ચર સમજીને પછી ગણતરી કરવાની રહેશે તમારે.